એક રામભક્તિ લખેલી રામાયણ સીધી નજરે કદાચ તમે પણ નહીં વાંચી શકો. પહેલી નજરે જોતાં એવું લાગશે કે આ વળી કઈ ભાષામાં રામાયણ લખાઈ છે, એટલે કે આ રામાયણ લખનારે એની એવી કારીગરી બતાવી છે કે રામાયણ સીધી નજરે નહીં પણ ઉલટી નજરે વાંચવી પડે તો જ વંચાશે. એવી શું કારીગરી છે તે જોઈએ. આ વાત છે મહેસાણાના વિસનગરની જશવંતભાઈ પટેલ નામના રામભક્તે ઉલટા અક્ષરોમાં અનોખી મિરર રાઇટિંગ રામાયણ લખી છે, જેને વાંચવા રામાયણનું પેજ અરીસા સામે મૂકો તો જ વંચાય. 20 વર્ષ અગાઉ લખેલી ઉલટા અક્ષરોની રામાયણ અયોધ્યામાં શ્રીરામના ચરણોમાં સમર્પિત કરવાની આ રામભક્તની ઈચ્છા છે. 1426 પાનાની રામાયણ લખવામાં 7 મહિના જેટલો સમય લાગ્યો અને ઉલટા અક્ષરો લખવાનું શીખતા 3 વર્ષ લાગ્યા હતા. આ રામાયણને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. રામાયણ લખવાનો વિચાર પહેલાં તો મને એમ્બ્યુલન્સ વાન ઉપરથી આવ્યો, પછી મેં ધીમે ધીમે એને પ્રેક્ટિસ કરી, કક્કો બાળક રહી, નાના બાળકો જેવી રીતે તૈયારી કરી એ રીતે પછી ધીમે ધીમે પ્રેક્ટિસ થઈ એટલે મને એની સ્પીડ આવી, એટલે હું હાલ 1 મિનિટના અંદર 60 અક્ષર લખી શકું છું. અને પછી મને એવો વિચાર આવ્યો કે હું કહું અલગ રીતે હું લખું, એટલે મેં આખું આ મિરર રાઇટિંગના અંદર લખવાની શરૂઆત કરેલી. પહેલાં તો મારી એક ઈચ્છા એવી કે આ હું પોતે જાતે જઈને અને આ રામાયણ મિરર રાઇટિંગમાં લખેલી હું ત્યાં આગળ મંદિરના મ્યુઝિયમમાં હું મૂકવા માગું, સ્વયં ત્યાં જઈને અને શ્રીરામના દર્શન કરીને હું ત્યાં સમર્પિત કરવા માગું. સૌથી પહેલાં જશવંતભાઈએ ઉલટા અક્ષરોમાં કક્કુ લખવાનું શરૂ કર્યું હતું, જેની ઘણા સમય સુધી પ્રેક્ટિસ બાદ ઉલટા અક્ષરોમાં રામાયણ લખવામાં સફળતા મળી. રોજ દિવસે દુકાન સંભાળવાની અને રાત્રે 9 થી 12 રામાયણ લખવાની, એટલે પરિવારનો પણ સપોર્ટ જોઈએ. પરિવારે પણ જશવંતભાઈને રામાયણ લખવા માટે ટેકો આપ્યો. દુકાનેથી આવે ત્યારે આપણે પણ એમને સપોર્ટ કરીએ, રાતે લખતા હોય ત્યારે જોડે બેસીએ, થોડાક શબ્દો બોલીએ, એટલે એમને એકલાને એકલપણું લાગે નહીં. રાતે 9 વાગ્યાથી તે 12 વાગ્યા સુધી દુકાનથી આવીને લખતા. બાળકો પણ મારા સપોર્ટ કરતા, આખો પરિવાર સપોર્ટ કરતો હતો. ઉલટા અક્ષરોમાં રામાયણ લખ્યા બાદ હવે કાગળના રોલ પર ઉલટા અક્ષરોમાં મહાભારત લખવાનું પણ શરૂ કર્યું છે, એટલે કે ઉલટા અક્ષરોમાં રામાયણ લખી 2 રેકોર્ડ બનાવ્યા બાદ હવે મહાભારત ઉલટા અક્ષરોમાં લખી ફરીથી 9 રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે.